સેવાલિયા વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી લાખો રૂપિયાના કોપર રોલની ચોરીની ઘટના રવિવારના રોજ પ્રકાશમાં આવી હતી. આ કેસમાં કંપનીના બે કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. આ ઉપરાંત ટેમ્પો પસાર કરવા માટે ખોટો મટીરિયલ પાસ બનાવવાની સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાંથી એક ટેમ્પોમાં રૂપિયા 18 લાખના કોપરના 3 લોડ ભરી એક ટેમ્પો પસાર થયો હતો અને ત્યારબાદ આ બનાવની જાણ કંપની સિક્યુરિટી કર્મચારીને થતાં જ ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ટેમ્પો ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ટેમ્પો ક્લીનર મુકેશ કુમાવતને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતા કંપની શિફ્ટ ઓફિસર કૃષ્ણકુમાર અને સિક્યુરિટી કર્મીઓ વિજય મહેરાએ કાવતર્યું રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત આ બંને શખ્સોએ મુકેશ કુમાવતને વેચાણ આપ્યું હતું, જે અન્વયે ટેમ્પા ચાલકે મટીરિયલ ગેટ પાસ ખોટો બનાવવાની ફરજ પરના સિક્યુરિટી કર્મીઓ જણાવી લઈ ગયા હતા. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે કંપનીના બે કર્મચારી અને ટેમ્પો ક્લીનર અને ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.